स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्माच्छदसदृश सोवक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथ नी अंदर पद बार नी अंदर धीरज जेवो कोई धन नथी आवो आपणने सर्वने मुमुक्षु मात्रने उपदेश आपे छे स्वामी के छे धीरज वाळो जे छे ने दुरीजन तरफथी पण दुख आवे तो ए सहन करी ले छे पण एवा अज्ञानी जीव छे एने उपेक्षा करतो नथी ते धीरजने धारवा वाळा स्त्री अने पुरुषो छे ए लोको माटे धीरज छे एज एनो विपत्तिना वन कापवा माटेनो कुहाड़ो छे आगळ सीताजी कुंताजी द्रौपदी आदि स्त्री भक्तोए धीरज राखी ए बधाईने स्वामीए याद कर्या छे अने स्वामी के जे धीरजने राखे छे एने भगवानने परिपूर्ण प्रसन्न कर्या कहेवाय आवी स्वामी पद बारमां वात करे छे आगळ कड़वु 49 एमां स्वामी જડભરતનું આખ્યાન લખે છે એવા ધીરજ વાળા જાનો જડભરતજી હતા અતિ આપે અત્યંત સમર્થજી સહ્યા દુખ દેહે રહી ઉન્મતજી કરે ઘર પર કામ તેમાં એક મતજી સ્વામી હવે જડભરત રાજાનું આખ્યાન લખે છે જડ ભરત એ બ્રાહ્મણ કુળની અંદર જન્મેલા હતા ભરત રાજા જે આ પૃથ્વીના થયા જેનું આખ્યાન શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધને વિશે 7મા અધ્યાયથી કે ઠેક 10મા અધ્યાય સુધી એનું આખ્યાન ચાલે છે શ્રીજી મહારાજે પણ વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 17મું એની અંદર શ્રીજી મહારાજ કહે છે શ્રીમદ ભાગવતમાં ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવું તો કોઈનું આખ્યાન ચમત્કારી નથી ભરત જેવો રાજા જેને આખી પૃથ્વીનું રાજ્ય છોડી દીધું પોતાના 5 દીકરાઓને પૂરું રાજ્ય સોંપી 1 કરોડ વર્ષ સુધી રાજ્યને ભોગવ્યું અને ત્યારબાદ
પોતાના પુત્રોને તમામ રાજ્યોની સંપત્તિ આદિ વેચીને પોતે ભગવત આરાધન માટે મુક્તિનાથ ક્ષેત્ર કહેતા આજનો જે પુલહાશ્રમ કહેવાય છે, જ્યાં પુલહ ઋષિનો આશ્રમ હતો, ગંડકી નદી જ્યાં ચક્રાકારે વહે છે, શાલિગ્રામ ભગવાન જે ગંડકી નદીની અંદર પ્રગટ થાય છે, એવું પવિત્ર સ્થાન કે જે સ્થાનની અંદર અનેકા અનેક મુમુક્ષુઓને પોતાના ઈષ્ટદેવના દર્શને મુક્તિનાથ ક્ષેત્રની અંદર પ્રાપ્ત થયા છે, એવું મુક્તિનાથ ક્ષેત્ર ત્યાં ભરતજી પોતે તપ કરવા માટે ગયા. કથાને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, એટલે ટૂંકમાં પ્રસંગોપાત ફક્ત યાદ કરીએ છીએ. અને ત્યાં આગળ ભરતજી જ્યારે તપ કરે છે, ભગવાન આરાધનાની અંદર બરાબર મસ્ત બની ગયા છે. શ્રીમદ ભાગવતની અંદર બહુ વિસ્તારથી એનું વર્ણન કરેલું છે કે ભરતજીને આ સમયે આ વિધિ કરવી, આ સમયે આ વિધિ કરવી, નિયમપૂર્વક ભક્તિ કરવાથી ભગવાનમાં એટલા મસ્ત થઈ ગયા કે ત્યાં સુધી કે એમને દેહનું પણ ભાન નથી રહ્યું, કયા સમયે કયો વિધિ કરવો એવું પણ એમને ટળી ગયું છે, એટલા ભગવત આરાધનાની અંદર મસ્ત બની ગયા છે. ત્યાં આગળ એક વખત સંધ્યા વંદન કરતા એમને ત્યાં જોયું કે એક હરણી હતી, એ ગર્ભવતી હતી અને એક સિંહ એની પાછળ હતો. સિંહે ત્રાડ નાખી, એ પાણી પીવા આવેલી અને ત્યારે હરણીનો ગર્ભ સ્રવી ગયો. એ પોતે કૂદીને નીકળી ગઈ, પણ એ પ્રસવની વેદનાની અંદર એક ગુફામાં જઈને મૃત્યુ પામી. એ જે બચ્ચું હતું, એ બચ્ચું પાણીમાં તણાતું જતું હતું. ભરતજીએ દયાએ કરીને એ જે હરણીનું બચ્ચું હતું એને પોતાના આશ્રમમાં રાખીને ઉછેરવાનું શરૂ કર્યું એની રક્ષા માટે. દયા કરવી એ તો ધર્મ છે. આમે ભરતજીએ બધું છોડી દીધું હતું. રાજા હતા તો પણ દયા કરવી જોઈએ. અત્યારે એમને બધાનો ત્યાગ કરીને એક સંન્યાસાશ્રમ જેવું જીવન જીવે છે તો પણ દયા કરવી જોઈએ. દયા તો મનુષ્ય માત્રનો ધર્મ છે કે બીજા ઉપર કરવી જોઈએ. હરણાના બચ્ચાને પોતાની પાસે રાખ્યું છે, ઉછેરીને એને મોટું કરવા લાગ્યા. ભરતજી ઉછેરીને જ્યારે એને મોટું કરવા લાગ્યા, સહેજે એને એની સાથે સ્નેહ બંધાતો ગયો. શ્રીમદ ભાગવતમાં એમ લખાણું કેવી વિપરીતતા છે, પોતાના હૃદય થકી પ્રગટ થયેલી જે પ્રજા છે એમાં જેને હેત ના રહ્યું, એવા પાંચ દીકરાઓ તમામ સંપત્તિ દાસ દાસીઓ રાણી આદિકને છોડીને જે ભરતજી પોતે મુક્તિનાથ ક્ષેત્રની અંદર કેવળ મુક્તિને મેળવવા માટે પહોંચ્યા હતા, એ જગ્યા ઉપર પણ ભરતજીને એવી વિપરીત ભાવના થઈ કે પોતાની જાતિથી હાવ નોખી, એટલે મનુષ્ય જાતિથી હાવ નોખી જાતિ, એક હરણ એના બચ્ચાની અંદર હેત થયું. હેત એવું થયું કે જે ભરતજી કયા સમયે કયો ભગવત વિધિ કરવો જોઈએ એવું પણ જેને ભૂલાઈ ગયું હતું, કહેતા દેહભાન ભૂલાઈ ગયું હતું, એ પરત પાછા દેહભાવમાં આવવા લાગ્યા અને પોતાની જે નિયમપૂર્વક કરેલી ભક્તિ જેના દ્વારા એમને પરાભક્તિની પ્રાપ્તિ થઈ હતી ત્યાંથી રિટર્ન થયા. હવે નિયમવાળી ભક્તિ પણ ન રહી અને પછી તો ભરતજી એ જ કાર્યની અંદર મસ્ત રહે, એ બચ્ચાને રમાડે, ધ્યાન કરવા બેસે તો એ બચ્ચું પાછળથી આવી ભરતજીના ખભા ઉપર બેસી જાય. ભરત બહુ રાજી થાય, બહુ રાજી થાય. પછી તો ધીરે ધીરે એવું થાય કે ધ્યાન કરવા બેસે ત્યારે સંકલ્પ જ એને થયા કરે કે હમણાં આવશે, હમણાં મારા ગાલ ઉપર એના નખ મારશે, હમણાં પાછળથી આવીને મને ભેટી પડશે, હમણાં મારા ખોળામાં આવીને બેસી જશે. ધ્યાનની અંદર જેને ભગવાનનું ધ્યાન થતું હતું, જેને ભગવાનના ધ્યાન દ્વારા શરીરની તમામ ક્રિયાઓ ભૂલાઈ ગઈ હતી, એને હરણના બચ્ચાનું ધ્યાન થવા લાગ્યું. એટલે શ્રીમદ ભાગવતમાં ચમત્કારી આખ્યાન કીધું છે. આ લોક જ એવો છે, આ લોકની અંદર બહુ જ સાવધાનપણે વર્તવાવાળાનો જ સમૂહ રહે છે, સાવધાનપણે ન વર્તવાવાળાનું સમૂહ રહેતું નથી. કારણ કે
આ લોકને ભગવાને રચ્યો છે જેવો, ભગવાને સ્વયં આ લોકની અંદર એક પ્રકારની એવી એક આશક્તિ, એવું એક વિષયનું ચુંબકત્વ મૂકેલું છે કે જીવ પ્રાણી માત્ર એમાં ખેંચાયા વિના ન રહે માટે શરીરની રાખ થતા સુધી ભરતજીનું આખ્યાન આપણને સર્વને એવી એક સમજણ આપે છે કે સતત તપાસતા રહેવું. શ્રીજી મહારાજે મધ્યના 55માં વચનામૃતમાં સોનીની પેઢીનું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ એમ કહે છે, અમે સતત તપાસતા રહીએ છીએ કે હૃદયરૂપી જે સોનીની પેઢી છે ત્યાં રખે, જેમ પેલો ગાફલ ઘરાક હોય તો સોનીને એની સ્ત્રી પારસી કરીને સોનું કાઢી લે, માયારૂપી સોની એવો ખતરનાક છે કે ગમે એટલા આપણે ભગવાનમાં જોડાઈ ગયેલા હોઈએ, ગમે એટલા આપણે ભગવાનના પાકા ભક્ત હોઈએ તો પણ એની તાકાત બહુ જબરી છે. એ વાત નક્કી છે, સાવધાન જે છે એને નથી પછાડી શકતા, નહીં તો ગાફલને ચોક્કસ પછાડી નાખે છે. ત્યાં સુધી કે ભરત જેવો, ભરત જેને આટલું બધું છોડી દીધું, જે અજનાભ વર્ષ આપણા ખંડનું પહેલાં અજનાભ વર્ષ નામ હતું, ભરતના નામ ઉપરથી ભારત વર્ષ તરીકે જે જાહેર થયું અને ઓળખાય છે, એટલો મહાન રાજા પણ એનું એક હરનાના બચ્ચાના કારણે જેમ જેમ મોટું થયું, જેમ જેમ મોટું થયું, ભરતની વૃત્તિ વધુ ને વધુ હરણમય થતી ગઈ. કેમ ભરતજીને આટલો મોટો ત્યાગ કર્યા પછી પણ એવો વિચાર ન રહ્યો કે આટલા મોટા ત્યાગને, 5 દીકરાઓનો ત્યાગ, આટલું મોટું રાજ્ય છોડી દીધું, કરોડો વર્ષ ભોગવેલું રાજ્ય છોડી દીધું, એવો ભરત શા માટે હરણના બચ્ચામાં લેવાનો? કારણ એટલી જ છે, કારણ એટલું જ છે, કોઈ પણ જીવને અંતરદૃષ્ટિ કરાવવાવાળા મોટા પુરુષોની જરૂર છે. કોઈને કોઈ, જે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, મુમુક્ષુને હાકલા પડકારા કરનારા જોઈએ. એ હાકલા પડકારા કયા? અંતરદૃષ્ટિના હાકલા પડકારા, ભગવાનને જોઈ રાખવાના હાકલા પડકારા, ઇન્દ્રિયો અંતઃકરણને સંયમમાં રાખવાના હાકલા પડકારા. બાકી બધું જીવને કશું શીખવડવું પડે એવું નથી, જીવ શીખીને જ આવેલો છે. જન્મો જન્મથી બાહ્ય દ્રષ્ટિએ તો અનેક અનેક જન્મ સુધી વર્ત્યો છે અને હજુ પણ વર્તશે. બાહ્ય દ્રષ્ટિએ વર્તવું, બાહ્ય દ્રષ્ટિમાં જીવવું એ કાંઈ કઠણ નથી. બાહ્ય દ્રષ્ટિએ કરીને હજારો ઘણું બધું કરવું એ કાંઈ કઠણ નથી. પણ ગુણાતીતાનંદ સ્વામી કે બે બે ઘડી વૃત્તિને રૂંધીને ભગવાનમાં જોડવી એ કઠણ છે. વાતો કરવીને વાતો સાંભળવી કઠણ નથી એમ સ્વામી કહે છે, પ્રકરણ પહેલાંની છેલ્લી વાતમાં. એ કઠણ નથી, પણ બે બે ઘડી વૃત્તિને રૂંધીને ભગવાનમાં જોડવી એ કઠણ છે. ભરતજીની વૃત્તિઓ જોડાયેલી હતી પણ કોઈ સત્પુરુષનો યોગ નહોતો. જો કોઈ ભગવાનના મોટા પુરુષનો યોગ નહોતો, એને એક જ હાકલા પડકારાની જરૂર હતી. એક જ ભરતજી જેવા માટે ઝાઝા ઉપદેશની જરૂર ન પડે. કેટલો જ્ઞાની પુરુષ હશે જે આવું કરે, જે આટલો ત્યાગ કરે, કેટલો જ્ઞાની પુરુષ હશે? પરંતુ એક હાકલો પડકારો પણ ક્યારેક જરૂર પડતો હોય છે, પણ એવો કોઈ મોટા પુરુષનો યોગ નહોતો કે એને હાકલા પડકારો કોઈ કરી શકે. કોઈ મોટા પુરુષનો યોગ નહોતો તો પોતે આટલી સ્થિતિ ધરાવતા હોવા છતાં પણ હરણમય વૃત્તિ થઈ ગઈ, ભગવતમય વૃત્તિ જેની હતી એની હરણમય વૃત્તિ થઈ ગઈ, વૈરાગ્યમય વૃત્તિ જેની હતી એની રાગમય વૃત્તિ થઈ ગઈ, અનાસક્ત જે હતો એ તમામ રીતે આસક્ત થઈ ગયો, રોમે રોમમાં જેને ભગવાનનો નિવાસ હતો એના રોમે રોમમાં હરણનો નિવાસ થઈ ગયો, શ્વાસે શ્વાસમાં જેને ભગવાનનો જપ હતો એને શ્વાસે શ્વાસે હરણનો જપ થઈ ગયો. આટલું વિપરીતપણું, માયાનું આટલું પ્રબળપણું, આ લોકનું આટલું પ્રબળપણું, એના અનુસંધાને આપણે જો જીવતા હોઈએ તો આપણને ચોક્કસ 100% સફળતા મળે કે ન મળે
પણ 30-40-50% 60% સફળતા તો મળે જ છે. શ્રીજી મહારાજે ભરતજીના આખ્યાનને ચમત્કારી કહી અને એ આખ્યાન ત્યાગી ગૃહી બંને માટે સદાય યાદ રાખવા, અંત્યનું 17મું એ ગ્રહીને યાદ રાખવા માટે કીધું અને અંત્યનું 19મું ત્યાગીને યાદ રાખવા માટે કીધું. પણ બંને વચનામૃતોની અંદર શ્રીજી મહારાજે બંને આશ્રમ માટે ટકોર કરી છે, કારણ કે અમે ત્યાગાશ્રમમાં છીએ, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, પણ પહોંચવાનું તો ઠેક મહારાજ સુધી દરેકને છે. લોઢાની સાંકળ હોય, સોનાની હોય, ગમે તેની સાંકળ હોય, સાંકળ સાંકળ છે, એ બંધન જ કરે છે, એને છોડીને પહોંચવું જ પડે છે. માટે એ અનુસંધાન ભરતજીનું આખ્યાન ભગવાને એની અંદર ભગવાનની ઈચ્છા પણ કીધી છે આખ્યાનની અંદર, વચનામૃતની અંદર, અને ક્યાંક ભગવાને એને પ્રારંભ પણ કીધું છે. પરંતુ વાત એટલી નક્કી છે કે આટલો જ્ઞાની પુરુષ એને પણ આ લોક બાંધી શકે છે. આ લોકની અંદર ધીરે 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 રોજ એટલી સ્થિતિને કેળવી દેવી જોઈએ, એવી આપણે કેળવીને તૈયાર રહેવું જોઈએ. જેમ શરીરનું કપડું ઉતારીએ છીએ અને દુઃખ થતું નથી, એમ આ દુનિયાની તમામ જે કઈ વસ્તુ હોય, જે કાંઈ આપણે કરતા હોઈએ, જે કાંઈ કરવું ઘટતું હોય, જે કાંઈ કરવું પડતું હોય, આજ્ઞાએ કરીને કરવું પડતું હોય, ગમે તે રીતે કરવું પડતું હોય, પરંતુ જે કાંઈ કરીએ છીએ, જે દિવસે મૂકવું પડે, તે દિવસે કપડું ઉતારી અને મુકાઈ જાય, એ દશાની અંદર મૃત્યુ પહેલાં પહોંચવું પડે છે. આ દેહ છોડતા પહેલાં પહોંચવું પડે છે, અને દેહ છોડતા પહેલાં ત્યારે જ પહોંચાય છે કે એનો પણ સાઈડ ઉપર એક વિચાર રાખવો ઘટે. એ વિચારને જો રાખીએ તો ન થાય. ભરતજીને જ્યારે એક વખત હરણનું બચ્ચું આવતું નથી, અને ત્યારે કારણ કે જંગલની અંદર ફરવા જાય, એમાં એક વખત એક સિંહના પંજામાં એ આવી ગયું, અને જ્યારે એ હરણનું બચ્ચું મૃત્યુ પામે છે ત્યારે શ્રીમદ ભાગવત એમ કહે છે ભરતજીની વૃત્તિ સંપૂર્ણ હરણમય હોવાના કારણે અંતકાળે દેહ છૂટ્યો, હરણનો દેહ આવ્યો, અને કાલંજર પર્વતની અંદર દેહ એમનો આવ્યો, પણ જ્ઞાન રહ્યું કે હું તો ભરત હતો. ત્યાંથી પોતે એ કાલંજર પર્વતમાં પોતાની માતાનો ત્યાગ કરીને એ જે હરણાના બચ્ચા રૂપે થયેલા ભરત એ ત્યાંથી પાછા મુક્તિનાથ ક્ષેત્રની અંદર આવે છે. ત્યાં આવીને લુખું સુખું થોડું ઘણું જમીને વાટ જોવે છે કે આ હરણનો જે દેહ મળ્યો છે આ પ્રારંભ પૂર્ણ થાય અને આ દેહ પડે. થોડો સમય થયો અને ગંડકીની અંદર અડધું શરીર ડૂબાડીને, અડધું શરીર બહાર રાખીને ફરીથી એ ભરતજીનો જે બીજો જન્મ હરણનો થયો, એ હરણાના જન્મનો એમને શરીરનો ત્યાગ કર્યો, અને શરીરનો ત્યાગ કર્યા પછી ત્રીજો જન્મ એમનો એક પવિત્ર અંગિરસ ગોત્રની અંદર એક બ્રાહ્મણ, ખૂબ સરસ વેદપાઠી બ્રાહ્મણ હતા, ત્યાગ સમ દમ તપવાળા હતા એવા જે બ્રાહ્મણ, એમની બે પત્નીઓ હતી. મોટી પત્ની થકી 9 દીકરાઓ થયા. એ બહુ ગુણ્યલ હતા, આચાર વિચારની અંદર ઉદાર, શીલ વ્રતવાળા હતા. અને જે એમની નાની પત્ની હતી એના થકી એક પુત્ર અને એક પુત્રી બંનેનો જન્મ એક સાથે, એટલે ટ્વિન્સ જન્મેલા. એ જે નાની એમની ઘરવાળી બ્રાહ્મણની, એના થકી જે ટ્વિન્સ જન્મ્યા, એક પુત્ર અને એક પુત્રી, એમાંનો જે છોકરો એ આ ભરતજી, જે ત્રીજો જન્મ જેને કહેવાય, અહીં નિષ્કુળાનંદ સ્વામી જેનું આખ્યાન લખે છે જળ ભરત જેનું નામ લખાનું, એમનું નામ એ જન્મની અંદર પણ ભરત જ રાખવામાં આવ્યું. પોતે જ્ઞાન એમને રહ્યું, હરણાના જન્મમાં પણ ધ્યાન જ્ઞાન રહ્યું કે હું ભરત હતો અને આટલો મોટો ત્યાગ કરી નીકળેલો, અને હરણના બચ્ચામાં મને સ્નેહ થયો એટલે મને બંધન થયું. અને ફરીથી પાછું જ્યારે ભરત બ્રાહ્મણને ઘેર જન્મ્યા ત્યારે પણ એમને જ્ઞાન રહ્યું કે હું આ હતો, આવો મને પ્રોબ્લેમ થયો એટલે હરણનો જન્મ આવ્યો, અને આ ત્રીજો જન્મ છે એટલે આ જન્મની અંદર ક્યાંય પણ આવે મને કોઈ જગ્યાએ બંધન ન થાય, આવું વિચારીને પોતાના પરિવારોની
અંદર પ્રીતિ કરવામાં બહુ બીતા હતા. હવે કોઈ પણ જગ્યાએ હેત ના રહે એવું જ એને રહેવું હતું, એટલે એ હંમેશા ભગવાનના સ્મરણની અંદર, ભગવાનના ગુણ કીર્તનો સાંભળવામાં અને ભગવાનની કથાના શ્રવણની અંદર પોતાનો સમય વિતાવતા હતા. કોઈ જગ્યાએ સ્નેહ રાખતા નહોતા, પણ પિતાને તો એમાં બહુ હેત હતું. પિતાને તો પોતાનો છોકરો લાગે ગાંડા ઘેલા જેવું જ વર્ત્યા કરે, કોઈ એને ગાંડો કહે તો એ જાણી જોઈને ગાંડા જેવી જ ચેષ્ટા કરે, કોઈ કે આને કાંઈ ખબર પડતી નથી તો એ નથી ખબર પડતી એવું જ વર્તતા હતા પરમ જ્ઞાની. પણ વર્ત્યા આવું, પિતાએ સમાવર્તન સંસ્કાર સુધીના બધા સંસ્કાર તો કર્યા, પિતાએ પોતાના એક પુત્ર છે એવું પોતાનું કર્તવ્ય સમજીને એમને ભણાવવા માટેનું, શાસ્ત્ર વિદ્યા ભણાવવા માટેનો બહુ પ્રયત્ન કર્યો. પણ જડ ભરત અતિ જ્ઞાની, પરમ જ્ઞાની, જ્ઞાનીના પણ આચાર્ય કહેવાય એવું ભરતજી પાસે જ્ઞાન હતું, પણ ભરત વર્ત્યા અજ્ઞાની જેવા વર્ત્યા. જ્યારે એ પૃથ્વી પર નિષ્કુળન સમય લખ્યું, જડ ભરત આદિ કોને કહો કોને મોટા જાણ્યા રે, જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એને કોઈ ઓળખ્યા નથી કે આ ભરત આવડા મોટા છે. એ તો આખ્યાન લખાયું ત્યારે ખબર પડી કે આ જડ ભરત એટલે આવા, નહીં તો ગાંડામાં ગણતરી કરીને દુનિયાએ પૂરું કરી દીધું હતું કે આ તો ગાંડો છે. ઘણી વખત એવું જ થાય, આપણી માયિક ચક્ષુથી આપણને ન ઓળખાય ગાંડો કેટલો, ડાયો કેટલો, કેટલો ક્યાં, કોણ, કેટલો ભગવાનમય નથી છે એ આપણી બુદ્ધિથી કાંઈ જણાય એવું નથી. કોને કેટલો વૈરાગ્ય ધર્મ જ્ઞાન એ આપણી બુદ્ધિથી જણાય એવું નથી, કારણ કે આપણી પાસે આપણા વિચારોના અને આપણી સ્થિતિ જેટલા ચશ્મા હોય છે એનાથી વધારે હોતા નથી. એટલે જ વચનામૃત વર્તાલના 11મામાં કહેવું પડ્યું કે સત્પુરુષ સરખી સ્થિતિ થતી નથી ને સ્થિતિ થયા વિના મહિમા જણાતો નથી અને મહિમા જણાયા વિના સ્થિતિ થતી નથી. એ વર્તાલના 11મા વચનામૃતમાં મહારાજે સકારણ બહુ જ વિચારીને પ્રશ્ન ત્યાં આગળ દીનાનાથ ભટ્ટ આદિકને પૂછેલો છે અને ઉત્તર થયો નથી. કારણ કે સ્થિતિ કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ જાણવા માટે એના જેવી સ્થિતિ ન થાય ત્યાં સુધી નથી જણાતું. એનો મહિમા કેવી રીતે જાણી શકે? કોઈ બહુ મોટો કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો હોય તો એની ફિલ્ડનું જેને ખબર જ પડતી નથી એનો મહિમા નહીં રહે, એને સામાન્ય જેવો જ લાગશે, એને પોતા જેવો જ લાગશે. એક ગામડાનો ભરવાડ એ કોમ્પ્યુટર એન્જિનિયરને સમજી નથી શકતો, એના લેવલને સમજી નથી શકતો, કારણ કે એટલી ઊંચાઈ ઉપર છે. ઓલાને હો જન્મ લે તોય કામ પૂરું ના થાય, એને ગેટા બકરા વચ્ચે પૂરું કરવાનું છે અને ઓલાને આખું ફિલ્ડ જ જુદું છે, એને કેવી રીતે સમજી શકે? એની સ્થિતિને એના મહિમાને ન સમજી શકે, થાય જ નહીં. પણ જો એ ભરવાડ પોતે કોમ્પ્યુટર એન્જિનિયરની લાઇનની અંદર જો ક્યાંક જાય, થોડું શીખે, તો પછી એને પેલામાં આશ્ચર્ય લાગ્યા કરે, ઓહો હું તો આને આવું સમજતો હતો પણ હશે તો આવું એમ થાય. એમાં પૃથ્વી પર ભગવાનના કેટલાય મોટા મોટા ભક્તો સંતો થઈ ગયા, આજે પણ હશે અને ભવિષ્યમાં પણ થશે, પણ સંપૂર્ણ એને ઓળખી લે એવા કંઈ જાજા હોતા નથી. ભરતજી પોતે પરમ જ્ઞાની હોવાના કારણે ક્યાંય બંધન ન થાય એના એવું એમને કરવું છે, એટલે ગાંડાની જેમ વર્ત્યા. હતા બહુ સમર્થ, નિષ્કુળાન સ્વામીએ લખ્યું આપે હતા બહુ સમર્થ, પણ તોય બધા દેહ કરીને દુઃખ સહન કર્યા અને ઉન્મત્તની જેમ વર્તે. પછી એના પિતાએ બહુ એમને ભણાવવા માટે મહેનત કરી, પણ આખરે એ છોકરો ન ભણી શક્યો એટલે પિતાએ પણ બધી આશા મૂકી દીધી અને પિતા થોડા સમયની અંદર પોતે ધામમાં સીધા આવી ગયા. પાછળ એમની માતા હતી, એ પણ એમની જે માતા હતી એ પણ પોતાની જે બ્રાહ્મણની મોટી પત્ની હતી એને પોતાની દીકરી અને દીકરો સોંપીને, એટલે કે જડ આ ભરત છે એને સોંપીને એ માતા પણ સતી થઈ ગઈ. ભરતજીના ભાઈઓ હતા એને કર્મકાંડની અંદર બહુ પ્રીતિ હતી અને ભરતજી છે એ તો બ્રહ્મજ્ઞાની હતા. ઓલા લોકો આને મૂર્ખ જ સમજતા હતા. એમને કીધું કે આપણા પિતા જતા રહ્યા છે, આ ગાંડો કાંઈ કરતો નથી, એને ખેતરના કામમાં લગાડી દો. એટલે ભરતજીને ખેતરના કામની અંદર લગાડી દીધા, ખેતી કામ કરે અને એવી બધી રીતે ભરતજીને
ગાંડા જેવા વર્ત્યા હોવાથી એને જળભરત તરીકે જ બધા ઓળખતા ને બોલાવતા. મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે, કોયું કસાયું સડ્યું બગડ્યું બળ્યું ઉતર્યું ખાઈ દિન નિર્ગમે. પોતાનો આગ્રહ એક જ હતો કે આ જન્મે આવે કોઈ રીતે ફસાવું નથી, આવો જ આગ્રહ હતો. જેની ઉપર આપણો આગ્રહ છે, જેની ઉપર આપણો આગ્રહ છે એ આગ્રહને તદાકાર આત્મા થાય છે. આત્માને જેનું તદાકારપણું આપણે મેળવડાવવું હોય એનો અતિશય આગ્રહ જોઈએ. જે વસ્તુનો આપણો ખરેખર અંદરથી આગ્રહ હશે એમય આત્મા થયા વિના રહે જ નહીં. આત્મા જો મહારાજમય નથી થતો તો સમજી લઈએ કે આપણો આગ્રહ જો મહારાજમય થવાનો નથી. ભલે આપણે બોલતા હોઈએ, ભલે આપણે વર્ણન કરતા હોઈએ, ભલે આપણે સાંભળતા હોઈએ, ભલે આપણે વાતો કરતા હોઈએ, પણ આપણો આગ્રહ એવો નથી. કારણ કે આપણો આત્મા એને તદાકાર તરફ ચાલી રહ્યો નથી, થતો નથી, અથવા તો એ રસ્તાનું આપણને રિઝલ્ટ જ મળતું નથી. વાત કરીએ છીએ તોય રિઝલ્ટ નથી મળતું, સાંભળીએ છીએ તોય રિઝલ્ટ નથી મળતું, એનો અર્થ આગ્રહમાં જ ખામી છે. આપણે કોઈ પણ કાર્ય, આધ્યાત્મિક હોય કે કોઈ વ્યવહારિક, એની અંદર જે કાર્ય તરફ આપણે જવું છે એનો આગ્રહ જો હશે તો આત્મા એને તદાકાર થશે. આગ્રહ નથી તો આત્મા તદાકાર નહીં થાય. કેવી રીતે થશે? કોઈને એવું છે કે મારે આ વ્રત કરવું જ છે અને એના શરીરની તાસીર પણ એને સહકાર આપે એવી છે, ફક્ત એટલું છે કે એને મનને કઠણ કરવાનું છે કે મારે આ વ્રત ધારણાપારણા કરવા છે, ચાંદ્રાયણ કરવું છે, એકટાણું કરવું છે, જે કાંઈ કરવું છે, તો મનને મક્કમ કરવાનું છે. એનો આગ્રહ જો જોરદાર હશે તો થઈ જશે. આમના આ ચાતુર્માસની અંદર કેટલા ભક્તોએ કેવા કેવા વ્રતો કર્યા આગ્રહથી. કહો, કેટલાક ભક્તોએ ઋષિ ચાંદ્રાયણ કર્યું, ત્રણ જ કોળિયા જમવાના ઋષિ ચાંદ્રાયણ કર્યું આખો મહિનો. એને કેટલું બધો આગ્રહ રાખવો પડ્યો હશે. ઋષિ ચાંદ્રાયણ એટલે હું સાધુ છું તોય મને કઠણ પડે કરવું, તો ગૃહસ્થ આશ્રમની અંદર રહીને એટલા કાર્યની વચ્ચે વ્યસ્ત હોય ને કેટલી મહેનત હોય, કેટલી વિટંબનાઓ હોય, એની વચ્ચે એને કેટલો આગ્રહ પકડી રાખ્યો હશે ત્યારે એનાથી ઋષિ ચાંદ્રાયણ થયું હશે. પણ આગ્રહ તો આત્મા તદાકાર થઈ ગયો કે મારે કરવું જ છે. જે વસ્તુનો આપણો આગ્રહ હશે કે મારે મહારાજના અખંડ જપ કરવા છે, મારે મહારાજમાં અખંડ વૃત્તિ રાખવી છે, મારે ધીરજવાન થવું છે, મારે ક્ષમાશીલ થવું છે, મારે ભૂલતા શીખવું છે, મારે ડટાઈ જવું છે, મારે જે કાંઈ હોય એ સહન કરી લેવું છે, એમ આપણો આગ્રહ જે બાબતનો હશે એ આગ્રહથી આપણો આત્મા એમય થશે. અને આધ્યાત્મિક મૂલ્યોનો જેટલો આગ્રહ રાખીશું, જેટલો આગ્રહ રાખીશું, જેટલો આગ્રહ રાખીશું, એનો ફાયદો આપણને પોતાને જ. સુખ સુખ ને સુખ, આઠે પોર સુખ, આઠે પોર સુખ રહેશે. પણ જેનો આગ્રહ હશે એ થશે. આપણે જો લાડવા જમવાનો આગ્રહ રાખીએ તો લાડવા બનીને જમાય, તપનો આગ્રહ રાખીએ તો તપ. આત્મા તો બધું થવા તૈયાર છે, તારો કેવો આગ્રહ છે? એવું કે હું થઈ જઉં, મારો જ આગ્રહ ને હું જ થઉં, એવો એ આત્મા છે. આને વિચાર્યું કે આપણે તો જિંદગી કાઢીને મારે તો પરમાત્માને મેળવવા છે, હવે ફરીથી કોઈ જગ્યાએ બંધાવવું નથી. હરનાના બચ્ચાએ જો મને બંધન કર્યું તો આ બધાય મારા ભાઈઓ, આ મારી માં અને આ બધાય તો બંધન કરે, એટલે પહેલેથી જ એક આગ્રહ ઉપર રહ્યા છે. મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે. કોઈ આગ્રહ એક જ ભગવાનમાં વૃત્તિ રાખવાનો, બાકી કોઈ આગ્રહ જ નહીં. જળ ભરત એવું વર્ત્યા, ભગવાન મય જેટલું રહેવાય એ જ આગ્રહ, એ સિવાય બીજો આગ્રહ જ નહીં. કોયું કસાયું સડ્યું બગડ્યું, સડી ગયેલું હોય, બગડેલું હોય, ઉતરી ગયેલું હોય તોય પણ એ ખાઈને દિવસ કાઢે. શરીરને નિભાવરૂપ જોઈએ, બાકી કાંઈ ના જોઈએ. આપણે કોને નિભાવરૂપ જોઈએ? શરીરને નિભાવરૂપ એકલું ના ચાલે, આપણે થોડું જીભને પણ
નિભાવરૂપ જોઈએ. એકલું શરીરને ના ચાલે, શરીર તો બરાબર છે પણ જીભ પણ ટકી રહેવી જોઈએ. હજુ આપણો એવો આગ્રહ છે, એકલું શરીર આગ્રહ નથી, કારણ કે આપણો બીજી બાજુનો આગ્રહ હજુ એટલો મોડો છે. જ્યારે એ સંપૂર્ણ આગ્રહ થઈ જશે ત્યારે એવું જ થઈ જશે, એવું જ થઈ જશે. ત્યારે ભ્રાતે કહ્યું, જડ ભરતને રાખો ખરી ખેતની ખબર. ત્યારે જડ ભરત જી જઈ રહ્યા ઉભા રાત માય ડર. ભાઈઓએ કહ્યું, ભાઈ આ તો નથી કર્મકાંડમાં આ લેવો, આ નથી કાંઈ બીજે સમાજના વ્યવહારમાં આ લેવો, આને તો લઈ ગયો હોય તો એ આપણી લાજ લે, ઘરમાં કોઈ આવ્યું હોય તો કોઈને બતાવાય નહીં કે અમારો ભાઈ આવો છે. આપણે નવ કેટલા ડાયા અને આ ખબર નહીં આ પાર્સલ કેવી રીતે આવ્યું આપણે ઘેર. બોલો, આખી પૃથ્વીનો સૌથી પરમ જ્ઞાની વ્યક્તિ એના ઘરમાં છે પણ ઓળખાય છે? આખી પૃથ્વીનો પરમ જ્ઞાની જડ ભરતજી જે આની અંદર આગળ શ્રીમદ ભાગવતમાં જે રહુગન રાજાને ઉપદેશ આપે છે, જે પોતાનું જ્ઞાન રહુગન રાજાને આપે છે, એક વખત વાંચીએ અને વિચારીએ ત્યારે ખબર પડે કે આવા પુરુષ, આવા પુરુષ, આટલો જ્ઞાની પુરુષ, એને ક્યાં સમાજે કોઈ ન્યાય આપ્યો છે? જે સમાજ પાસે ન્યાયની અપેક્ષા રાખે એ જ મૂર્ખામી છે, એની પાસે અપેક્ષા રખાય જ નહીં. ન્યાય તો પુરુષોત્તમ નારાયણ જ આપી શકે, ન્યાય તો એના મહામુક્તો દે. કારણ કે સમાજ પાસે અપેક્ષા રાખે દુઃખી રહે, અને જેટલી એની પાસે અપેક્ષા છે એનો અર્થ જ એ છે કે હજુ ભગવાનનો એટલો આગ્રહ ઓછો છે. જો ભગવાનનો જ આગ્રહ હોય, મારો નાથ મને શાબાશી આપે એ સાચી, બાકી બધી શાબાશીઓ ખોટી, બીજી શાબાશીનો કોઈ ભરોસો નહીં. આજે શાબાસ કે અને કાલે ઠેલે ચડાવી દે, આ લોક એવો છે. આજે કે શાબાશ, કાલે તમને ઠેબે ચડાવી દે. એના કરતાં એની શાબાશીનો નહીં હર્ષ કરવાનો, અને એની શાબાશી ના હોય તેનો નહીં શોક કરવાનો. એક આગ્રહ રાખવાનો પુરુષોત્તમ નારાયણના મહામુક્તોની શાબાશી મળે, ને એમની શાબાશી તો ક્યારે મળે? આ લોકમાં બહુ બાહોશ થઈ જઈએ તેની શાબાશી નથી મળે એવી. આ લોકમાં બહુ આપણે આમ મોટા કિંગ થઈ જઈએ તો એમાં નથી શાબાશી મળે એવી. એની શાબાશીના રસ્તો આખો નોખો છે, ત્યાં રસ જ નથી, ત્યાં ટ્રાફિક જ નથી, ત્યાં તો ખુલ્લો રસ્તો છે, ખુલ્લો રસ્તો છે. હાલ્યો જાય, હાલ્યો જાય, હાલ્યો જાય, જેટલો હાલે એટલી શાબાશી વધારે મળે. પણ આશ્ચર્ય લાગે, એ રસ્તે કોઈ હોય જ નહીં ને, ટ્રાફિક જ ના હોય ને, એટલે એમ લાગે ખોટે રસ્તે ચડી ગયો છોક શું. પણ ઓલી બાજુ તો એટલો ટ્રાફિક હોય એટલે લાગે હું રસ્તો ભૂલો પડી ગયો છું, એવું થાય. ઘણી વખત રુચિ હોય આપણે એ રસ્તે હાલવાની, પણ ખાલી રસ્તો જોઈએ ને એટલે પછી લાગે કે આ તો ખોટો રસ્તો છે, ઓલી બાજુ બરાબર છે. હોર્ન વધારે વાગે, ગાડીની ગણતરી થાય તો ઊંધા રસ્તે જાય. ઘણી વખત તમે નહીં, આ ખેતરોના રસ્તા હોય ને તો કોઈ ટ્રાફિક ના હોય, અને મોટા હાઈવે ઉપર ફૂલ ટ્રાફિક હોય ને હજારો ગાડીઓ જાય, ઓલા ઉપર એક્સિડન્ટ ના થાય એમ હોય, આની ઉપર એક્સિડન્ટ બહુ થાય એવું હોય, પણ તોય ક્યાં જાય બધા? મોટો રસ્તો ખોડો કે મોટો. આ નાનામાં એવું નહીં, ઠીક છે હરનાનો પ્રોબ્લેમ થાય આ તે, પણ ઘણા તો કે આ નાનો રસ્તો કેમ? તે એક બે ભક્તો કે સ્વામી આ રસ્તે કંટાળો બહુ આવે. કેમ? તો કે આ રસ્તે કંટાળો એટલે આવે, કોઈ ગાડીઓ નહીં, કાંઈ નહીં, બસ આમ આપણે ચાલ્યા જઈએ એટલે કંટાળો બહુ આવે, હાઈવે ઉપર કંટાળો ના આવે. એવું છે, એમ એવું જ છે. ઓલો હારો અંતરદૃષ્ટિનો રસ્તો, ને કંઈક આપણે કેટલા પરમ જ્ઞાની હોય ને તોય કાંઈ આપણી કિંમત નહીં, ગણતરી નહીં થારું, એ રસ્તે તો કશું થાય જ નહીં, મજા જ ના આવે. ઓલા રસ્તે મજા આવે, પણ ઓલા રસ્તાની અંદર એક્સિડન્ટ એટલા જ છે, અને આ રસ્તામાં એક્સિડન્ટ જ નથી. જે ગોપાળન સ્વામીએ કીધું ને, જેને કાંઈ જોઈએ જ નહીં એ સદા સુખી, જેને કાંઈ જોઈએ જ નહીં એ રસ્તો જે છે ને, ભગવાનની ઈચ્છાથી જેટલું થયું, જેમ થયું, જેવું કરાવું, જે થયું કરે, પણ પોતાના અંતરથી કાંઈ ઈચ્છે નહીં, કશું જ ના ઈચ્છે, સદાય સુખી. જડ ભરતજી પરમ જ્ઞાની હોવાના કારણે એવા હતા. આજે ના જે આપણાથી એવું ન થઈ જવાય, પરંતુ વાતને સાંભળીશું, વાતને કરીશું, વાતનું મનન કરીશું, તો એક દિવસ મૃત્યુ પહેલાં તો આવું થવું જ છે, થવાનું જ છે, હર કોઈને થવાનું જ.
આપણે જો એને આપણે જો એને મનન કરીશું તો શ્રવણ મનન નિધિધ્યાસ, મારી અંદર આટલી ખોટ છે અને ટાળવી છે, નિધિધ્યાસ થશે તો સાક્ષાત્કાર ચોક્કસ એ વાતનો થશે. ભરતજીને ભાઈઓએ ખેતરનું કામ સોંપી દીધું, મજૂરી કામ. તું મજૂર કર, મજૂરી કર, ઘરમાં આવવું નહીં, તું તો લાજ લેવો છો, અમારી સાથે કોઈ પ્રસંગોમાં આવવું નહીં તારે. અને એને બસ ખેતરની અંદર નાખી દીધો. અતિશે ભૂલી શુદ્ધ અંગની વર્તે છે અંતરે વરતી, આપા પર ભાવ નથી ભાસતો એવી ખરી કરી છે મતી. પોતાના અંગની તમામ શુદ્ધિ ભૂલી ગયા છે, અંતરવૃત્તિમાં હંમેશા જળભરત વર્તે છે, પોતાનું અને પારકું એવો કોઈ ભાવ જેને ક્યારેય થતો નથી એવી ખરી મતી રાખીને એક ભગવાનની અંદર એકાકાર થઈને જોડાયેલા રહે છે. મતીમાં રતિ નવ રહ્યો સુખ દુઃખ સંભવ વળી, એવી રીતે જડ ભરતજી સાચવે છે ખેતર ખડી. ખેતરની અંદર પાણી પાય છે, ખેતી કરે છે, એટલે ભાઈઓને થયું કે આ બરાબર છે, આમાં આ આ આ દાવનો તો આપણા બાપાએ ખોટું આને બનાવવા પાછળ કેટલા વર્ષો બગાડ્યા, આપણે આને કર્મકાંડમાં સેટ કરવા કેટલી મહેનત કરી, પણ આ તો હવે ખબર પડી કે આ કયા ખાતાનો જીવ હતો, ખેતી ખાતાનો જીવ હતો. બોલો, અરે ભાઈ, તમારા કરોડોના અંતરની ખેતી કરી નાખે એવો ખેડૂત છે, તમારા જન્મો જન્મની જે વાસનાઓની આસક્તિ છે ને એની પાસે જો એકાંતમાં બેહીને ઉપદેશ લો ને તો તમારા જગતની વાસનાને ટાળી નાખે એવો પરમ જ્ઞાની પુરુષ છે. પણ એને સમજે છે શું આ જગતનો જીવ? ખેડૂત, ખેતી કરવાના લાયક છે, મજૂર છે કે આ તો મજૂર. આપણે ઘેર છે ને આપણા બાપાએ આપણને નવને બહુ મોટા કર્યા, આપણે બધા બુદ્ધિશાળી થયા ને, તે એક મજૂરની જરૂર ખરી ને, એટલે આ ઘરમાં મજૂર ભગવાને આપ્યો છે આપણને. આવું પાછા એની હાંસી કરે, મશ્કરી કરે, જડ ભરત બધું જ સમજી શકે છે. જ્ઞાનીનું આ જ લક્ષણ છે, જાણવા છતાં જાન, બોલવા છતાં મૂંગો, સાંભળવા છતાં બેરો, સમજવા છતાં પણ અણસમજુ છું એવું રહે છે. જ્ઞાનીનું આ જ લક્ષણ છે. જ્ઞાની આવો જ વર્તે છે, જ્ઞાની એ પ્રકારથી જ રહે છે, એ પ્રકારથી જ રહે છે. એટલે જે જ્ઞાની છે એની રીત આખી નોખી હોય છે, એની રીત આખી નોખી છે. એટલે તો ભગવાને એવા જ્ઞાનીને પોતાનો આત્મા કીધો છે. પોતાનો આત્મા ક્યારે કે, ભગવાન એને આત્મા ક્યારે કે, એ આવા હતા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પર્વતભાઈ, દાદા ખાચર, લાડુબા, જીવુબા, એમની સમજણ કેટલી ઊંડી, કેટલી ઊંડી, પણ વર્તે એક સામાન્યની જેમ. ઘણી વખત અણહમજુ કહી જાય કે ભાઈ આ તમે અણહમજુ છો, પેલા કે હા ભાઈ અણહમજુ છો. આવી પરમ જ્ઞાનની સ્થિતિ એ ભગવાનમાં જોડાયા વિના થતી નથી. ત્યાં આગળ એક વખત ખેતરની અંદર કામ કરે છે, એમાં એકવાર ચોરોનો સરદાર એક નરબલી આપવા માટે માતાજીના મંદિરની અંદર જતો હતો, એની કામના પૂરી કરવા માટે. એની અંદર ઓલો જે મનુષ્ય જેને લઈ જતા હતા મારવા માટે, એ ત્યાંથી છટકીને ભાગી ગયો, એટલે હવે કોઈ બીજો બલિ ગોતતા હતા. એમાં જડભરત રૃષ્ટ પુષ્ટ અને જોયા, અને આ લોકોને ચોરોને લાગ્યું, પેલા સરદારે કીધું કે એક બલી ગોતી લાવો, નવો નરબલી માતાને ચડાવવા માટે. અને એને જોયું તે જડ ભરત, આ કે સરસ પ્રાણી છે, આને ઉપાડો. તે જડ ભરતને ઉપાડી લાવે. ત્યાં તસ્કર નર આવીને જાલી લઈ ગયા જડ ભરતને, ઉભા રાખ્યા દેવી આગળે તેને મારવા તરતને. જડ ભરતને લઈ ગયા, તો ગાંડા જેવા જ વર્તા હતા, જ્યાં લઈ જાઓ ત્યાં જે કરો એ સમજતા હતા. જેમ લઈ જતા હતા ઓલો કે આ બલિહારો છે, એટલે જડ ભરત કે કાંઈ નહીં, માથું ઉડાડવા લઈ જાય, ભગવાનને વહેલા મળશું, હાલો કાંઈ ભય નથી. જ્ઞાની છે ને, પરમ જ્ઞાની છે, કોઈ ભય નહીં. ભગવાનની અંદર વૃત્તિ રાખીને ચાલ્યા ગયા, દેવીના મંદિરમાં લાવ્યા. અને પછી પાછા આ લોકોને બલિ ચડાવતા પહેલાં ખરેખરું નવડાવે ધોવડાવે, સરસ મજાનું ચંદન અર્ચે, પૂજા કરે બલિની. તે જળભરતની પૂજા ને બધું થયું, મોટા હાર પહેરાવ્યા, જમાડ્યા,
ત્યારે ચોર કહે પછી ચડાવીએ સારી પેઠે જમાડી સુખડી. ત્યારે જળ ભરત જમ્યા તરત વળી તેહ ગળી. જળ ભરત કે આમે મારે તો સુખડી જમાડો કે લુખું સુખું જમાડો, હળેલું જમાડો બળેલું જમાડો, બધું હરખું જ છે, વાંધો નહીં. સુખડી જમાડી પેલા નહીં, આ બકરાને વધારે તે પેલા ખવડાવે બરાબર, પછી મૂકે. એમાં નર બલી, આ મનુષ્યરૂપી બકરો ખવડાવ્યું જળ ભરતને બરાબર. પછી કે વધેરિયા અને પેલું નાળિયેર વધેરે ને એમ પછી જળ ભરતને બધું કરીને આમ મૂંડો નીચો કરાવ્યો. અને પછી મૂંડો નીચો કરાવી અને ખડગ હતું એ ખડગ માતાના મંત્રથી મંત્રેલું, અને એ ખડગથી એનું માથું કાપે અને પછી એનું જે લોહી હોય એ માતા પીવે. આવી રીતની તામસી દેવીની પૂજા કરવાનું આ ચોર લોકો કરતા હતા. આજે પણ પૃથ્વી ઉપર આવા તામસ દેવી દેવતાઓના મંદિરો પણ છે, અને ત્યાં આગળ પશુ હિંસાઓ આજે નર બલિ તો નહીં થતી હોય, કદાચ કોઈ જગ્યાએ થતી હોય તો ભગવાનને ખબર, પણ પશુઓની બલિ એ તો અઢળક મંદિરોની અંદર થાય છે. બધું જ ખોટું અને બહુ મોટું પાપ છે. કેટલું પાપ છે! એવી તો કઈ માતાને એવો કયો દેવ કે જે પશુઓનું લોહી પીને જીવતો હોય, અને એવી દેવી કે એવો કોઈ દેવ હોય એને પશુ બલિ ચડાવાય પણ કેમ ને એની પૂજા પણ કેમ થાય? એને માં કેવી રીતે લોકો કહેતા હશે? કરવાવાળાને એની એને માં શબ્દ લાગે જ નહીં, એને માં શબ્દ જ ના લાગે. માં કોઈને મારવાવાળી ના હોય, માં તો જીવાડવાવાળી હોય. અને ઘણી જગ્યાએ થતી હિંસા એ કોઈ દેવી દેવતાઓએ એના કોઈ વિધાનો પણ નથી હોતા, પણ એની પાછળ થયેલા એવા સ્વાર્થી લોકો હોય, જેને આવી આસક્તિ હોય, એ લોકોએ બનાવેલા શાસ્ત્રો હોય એમાંથી થતું હોય. તામસ દેવી દેવતાઓના શાસ્ત્રોમાં તો હોય, એવા જે કુશાસ્ત્રો છે એની અંદર તો બધું હોય, પરંતુ જે કેટલાક સાત્વિક દેવી દેવતાઓ હોય ત્યાં પણ જો પ્રવર્તી ગયું હોય આવું, તો આ બધાનું કારણ છે પાછળથી થયેલા એવા અધર્મી વ્યક્તિઓ ધર્મના નામે એને પુસ્તકોના થોથાઓ લખી લોકોને ઊંધા રસ્તે ચડાવવા માટે કરેલું હોય. આપણે બધા તો મહારાજના બહુ દિવ્ય સત્સંગની અંદર છીએ, એટલે આપણે તો એવું જોવાનું ક્યાંય થતું નથી ને આપણે ત્યાં જવાનુંય થાય નહીં. પણ જ્યાં જ્યાં થતું હોય, કોઈક આપણા યોગમાં હોય ને કોઈક આવું હોય, તેને પાછું વાળવું એ આપણી ફરજ છે. અને મહારાજનું સ્વરૂપ ઓળખાવે કે આ કેવો શુદ્ધ સંપ્રદાય, અહીં કેવી શુદ્ધ રીત, એમ મહારાજમાં જોડીએ તો જીવને મહારાજ ઓળખાઈ જાય. પછી જળ ભરતનું માથું નીચું કર્યું, તીખી તરવાર હાથમાં લીધી. પછી તીખી તરવાર લઈ કરી હાથ ઉપાડ્યો હનવા કાજ. જળ ભરત તો ભગવાનમાં છે, તે દેખી ન શકી દિલે દેવી, હાથ જાલી લીધો વાજો વાજ. ભદ્રકાળી જે દેવી હતી એ દેવીથી દેખાયું નહીં કે આ તો ભગવાનનો ભગત છે ને, આને જો મારી આગળ વધારશે ને તો મારી દશાય બગડી જશે. એટલે ત્યાંથી પ્રગટ થઈ ભગવાનના ભગતને કેવી રીતે આજે આ હનવા તૈયાર થયા છે, ત્યાં તત્કાળ પ્રગટ થઈ. અને જે તલવાર હતી એ તલવાર ઓલાના હાથમાંથી લીધી. જળ ભરતને તો કાંઈ થયું નહીં, અને દેવીએ તલવારથી પેલા બધાના માથા કાપી લીધા અને બધાનું લોહી પીધું અને માંસ ખાધું. પછી લીધી કરવાલ કરથી તેને કાપ્યા સર્વનાશીસ, પીધું લોહીને ખાધું માંસને ત્યારે ઉતરી દેવીને રીસ. એટલી બધી રીસ ચડી કે ભગવાનના ભગતને મારી આગળ મારું નિકંદન કાઢવું છે, કારણ કે ભગવાનનો ભગત એ જો દુભાય, એને દુઃખ થાય, એનો દ્રોહ થાય તો બધું જ જાય. ભગવાનના દ્રોહમાંથી ભગવાનનો ભક્ત છોડાવે છે, ભગવાનના ભક્તના દ્રોહમાંથી ભગવાન પણ છોડાવી શકતા નથી. આટલું તો જ્ઞાન આને હતું. લોહી માંસ તો ખાધું ઓલાનું, પણ જળ ભરત હતા એ જળ ભરત જોડી હાથ જળ ભરત આગળે. પછી એ દેવી બે હાથ જોડીને જળ ભરતને પ્રણામ કરે છે, વંદન કરે છે. આટલું તો એને જ્ઞાન હતું કે આને ના મરાય, આને તો વંદન જ કરાય.
જોડી હાથ જડબર તાગડે કરે અતિ વિનંતી તે વળી નિષ્કુળાનંદ ના નાથના વાલા તમને પીડ્યા પાપીએ મળી. એ દેવીએ ત્યાં આગળ જડ ભરતને કીધું છે કે તમે તો ભગવાનને વાલા ભક્ત છો, માફ કરજો, આ પાપીઓએ તમને પીડ્યા છે એટલા માટે જ મને ગુસ્સો આવ્યો છે ને મેં એમને હણીને અત્યારે લોહી અને માંસ એમનું ખાધું છે, પણ તમે માફ કરજો. આવું દેવી જડભરત પાસે માફી માગે છે. જડભરત આવી રીતે ત્યાં આગળ દેવીના મંદિરમાં છે અને દેવી હાથ જોડીને ઊભી છે. આગળ જડભરતનું આખ્યાન સ્વામી લખશે. અહીંયા આગળ કડવું 49 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.